નમસ્કાર, વિવાદમાં સંવાદનું મહાપ્લેટફોર્મ એટલે બિગ ડિબેટ. સ્વાગત છે આપનું બિગ ડિબેટમાં. હું છું આપની સાથે સંધ્યા અને આજે આપણે વાત કરીશું છેલ્લો દિવસ. જી હા, નોટબંધીના 50 દિવસ પૂરા થઈ ચૂક્યા છે અને જમા કરાવવાની અવધિ પણ પૂર્ણ થઈ ગઈ છે. હવે શું, આ વિષય ઉપર ચર્ચા કરીશું આજે. તો 50 દિવસની અવધિ પૂર્ણ થઈ ચૂકી છે. 500 અને 1000ની જૂની નોટો જમા કરાવવાની પણ અવધિ પૂર્ણ થઈ ચૂકી છે. હવે શું, તે દરેક વ્યક્તિના મગજમાં આ જ સવાલ અત્યારે ઘૂમી રહ્યો છે. છેલ્લો દિવસ હતો, છેલ્લો દિવસ પણ લોકોએ તેનો પણ સદુપયોગ કર્યો. જેની પાસે નોટો હતી તેણે જમા પણ કરાવી દીધી છે. હવે આરબીઆઈના જે 19 સેન્ટર છે ત્યાં જમા કરાવી શકાશે. હજી પણ જેની પાસે 500 અને 1000ની જૂની નોટ બચેલી છે તે જમા કરાવી શકશે. પરંતુ જનતાનો, જે લાઇનમાં ઉભેલી જનતા હતી, જેની પાસે આ રૂપિયા હતા, કલાકો સુધી જે લોકોએ લાઇનમાં પોતાના રૂપિયા માટે ઉભા રહ્યા હતા, તે લોકોને અત્યારે એ સવાલ સતાવી રહ્યો છે કે હવે શું થશે, આર્થિક રીતે આપણો દેશ ક્યાં આગળ વધશે, આપણે ક્યાં હોઈશું. ઘણા બધા સવાલો લોકોને સતાવી રહ્યા છે. આ તમામ સવાલોના જવાબ લેવાનો પણ પ્રયત્ન કરીશું. તો અરુણ જેટલીજીએ પણ કહ્યું હતું કે હાલાત ઇતને બુરે નહીં હૈ જીતને દિખ રહે હૈ. તો પીએમ મોદીએ પણ કહ્યું હતું કે આલોચના કરતા રહો. વિપક્ષ પર તેઓએ વાર કર્યા હતા કે આલોચના જે થઈ રહી છે, આલોચના કરતા રહો, જનતા મારી સાથે છે, જે લાઇનમાં ઉભેલી જનતા છે તે મારી સાથે છે. તો 50 દિવસમાં ઘણા બધા ફેરફાર પણ જોવા મળ્યા. તો ઘણા બધા સવાલ છે જનતાના મગજમાં. આ તમામ સવાલોના જવાબ લેવાનો પણ પ્રયત્ન કરીશું. છેલ્લો દિવસ કેવો રહ્યો, આ છેલ્લો દિવસ ને હવે આગળ શું છે. નવું વર્ષ પણ આવી રહ્યું છે, નવા વર્ષમાં કયા નવા ફેરફારો પણ થઈ શકે છે, તે તમામ પ્રશ્નોના ઉકેલ લાવવાનો પ્રયત્ન કરીશું આ ડિબેટમાં. આપણી સાથે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે બીજેપી નેતા ડોક્ટર અનિલભાઈ પટેલ. અનિલભાઈ, આપનું સ્વાગત છે. જયરાજસિંહભાઈ પણ જોડાયા છે, નેતા કોંગ્રેસ. જયરાજભાઈ, આપનું સ્વાગત. નીતાભાઈ ઠાકોર જોડાયા છે, પ્રમુખ ઓબીસી એકતા મંચ. આપનું પણ સ્વાગત છે. અલ્પેશભાઈ, જિજ્ઞેશ મેવાણી સામાજિક કાર્યકર્તા. જિજ્ઞેશ, આપનું પણ સ્વાગત છે. નેહાબેન, પ્રોફેસર નેહા શાહ, આર્થિક વિશેષજ્ઞ. નેહાબેન, આપનું પણ સ્વાગત છે. આપણી સાથે વડોદરાથી મિત્ર ગઢવી પણ જોડાયા છે, અભિનેતા છે. યુવાઓનો પણ મત લેવાનો પ્રયત્ન કરીશું. તમામ મિત્રોનું સ્વાગત છે. સૌપ્રથમ અનિલભાઈ, આપની પાસેથી જાણવા ઈચ્છું છું, 50 દિવસ, આ 50 દિવસને જો રેટિંગ આપવું હોય તો આપ કેવી રીતે રેટિંગ આપશો? 50 દિવસના સંદર્ભમાં આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ 8 નવેમ્બરે જ કહ્યું હતું કે 50 દિવસ તકલીફ પડવાની છે અને 50 દિવસ પછી આ સમસ્યા ધીમે ધીમે થશે. બીજું, એમણે એ દિવસે 8 નવેમ્બરે એનો હેતુ પણ કહ્યો હતો કે આ જે 500 અને 1000ની નોટોના સંદર્ભમાં, આમ તો આપણે એને સામાન્ય ટર્મ્સમાં નોટબંધી કહીએ છીએ, પરંતુ ખરેખર એ ડિમોનેટાઇઝેશન છે. એટલે કે 500 અને 1000ની નોટ લીગલ ટેન્ડર રહેવાની બંધ થઈ એ દિવસથી. એટલે એ દિવસથી જે નાની મોટી તકલીફો પડવાની હતી એની એક અંદાજ સાથે નરેન્દ્રભાઈ એ દિવસે પણ વાત કરી હતી. નંબર વન. નંબર ટુ, આ 50 દિવસ દરમિયાન સામાન્ય માણસને પડતી તકલીફના જે સુઝાવો આવ્યા, કેટલાક બેઈમાન લોકોએ જે હેરાફેરી કરી એના સંદર્ભમાં પણ જે ફરિયાદો આવી, એટલે સામાન્ય લોકોને તકલીફ ન પડે એના માટે નાના મોટા ફેરફારો અમલમાં આવ્યા. 50 દિવસમાં 60 ફેરફારો શક્ય છે. હંમેશા આ એવો વિષય છે કે મૂળ જે હેતુ છે એ હેતુ ન માર્યો જાય અને સામાન્ય ઈમાનદાર લોકો જે નોટ બદલાવવા માટે પોતે ઉભા હતા અથવા તો જે નવી કરન્સી લેવા માટે ક્યાંક બેંકમાં કે ક્યાંક એટીએમની લાઇનમાં ઉભા હતા, એ લોકોની પડતી તકલીફો દૂર કરવા માટે સરકારનું મન ખુલ્લું હતું. સરકાર પોઝિટિવ છે, ઇવન આજે પણ પોઝિટિવ છે. એટલે એ તકલીફોમાં જે સજેશન્સ આવ્યા છે, સામાન્ય માણસના હોય કે પછી કોઈ બિઝનેસ સાથે સંકળાયેલા લોકોના હોય કે અન્ય લોકોના હોય, આ બધા જ બાબતમાં નાના મોટા ફેરફારો જેને એડમિનિસ્ટ્રેટિવ ચેન્જીસ કહેવાય,
એ કરવા માટેની સરકારની તૈયારી હતી ને એમને સરકારે પ્રયત્ન કર્યા. જી જી, સરકારે પ્રયત્નો કર્યા. જયરાજભાઈ આપની પાસેથી, આપે પણ ઘણા બધા સુઝાવ આપ્યા હશે, પાર્ટીએ પણ ઘણા બધા સુઝાવ આપ્યા હશે, કેટલા માન્યા? સુઝાવ તો માનવાનો સવાલ ના રહ્યો. આમાં શરૂઆતમાં લોકસભાની ચૂંટણી વખતે એમને 2014ની ચૂંટણી વખતે વચનો આપ્યા હતા, લોકોને દોઢા દિવસે સ્વપ્નો દેખાડ્યા હતા કે અમે સ્વિસ બેંકમાં બહુ ભ્રષ્ટાચારીઓના નાણાં પડ્યા છે અને ફલાણાને જેલમાં પૂરી દઈશું, આને જેલમાં પૂરી દઈશું અને વાડરાને પૂરી દઈશું, બધી દુનિયાભરના સપનો દેખાડ્યા હતા. અને લોકો 10 વર્ષના શાસનથી જે એન્ટી ઇન્કમ મશીન હતી એનો સંપૂર્ણ લાભ લેવા માટે કોશિશ કરી હતી. હવે સરવાળે 2.5 વર્ષ થવા આવ્યા તો પણ બહારથી તો કાળું નાણું લાવી ના શક્યા, કોઈ પણ સરનામું ના આપી શક્યા. એટલે એના માટેનો એક જ રસ્તો હતો કે ગમે તે કરી અને આ દેશમાં એવી કઈ મુવમેન્ટ ઉભી કરવી કે જેના કારણે લોકોને એમ થાય કે આ બહુ પ્રયત્ન કરી રહ્યા છે. એટલે સીધું હોમવર્ક કર્યા વગર એમને જે સુધારાની વાત કરી તો 50 દિવસમાં 60 સુધારા કર્યા. સુધારા પણ કેવા, સવારે નક્કી થાય ને બપોરે બદલાઈ જાય, બપોરે નક્કી થાય ને એનો જીઆર કે કાગળ પહોંચ્યો ના હોય બેંકમાં પાછો સાંજે બદલાઈ જાય. એટલે સરવાળે સ્થિતિ એવી થઈ. અને એટલું નહીં, શરૂઆતમાં તો અપ ટુ ડેટ શેખી મારી દીધી હતી કે કાળું નાણું, અમે કહ્યું કાળું નાણું આખું ગુલાબી થઈ ગયું ત્યાં સુધી અમને ખબર પણ ના પડી. ખબર ના પડી એટલું નહીં, એના પછી એના રસ્તા શોધવા માંડ્યા. એટલે શરૂઆતમાં કારણો આપ્યા. આ દેશની જનતા રાષ્ટ્રને ખૂબ પ્રેમ કરે છે, એટલે રાષ્ટ્રની કોઈ પણ રાષ્ટ્ર સાથે જોડાયેલી વાત આવે એટલે હંમેશા ગમે તેવો નિર્ણય હોય તો એક વાર રાષ્ટ્રની વાતમાં હંમેશા ઉભી રહે છે. એટલે પહેલા એમની વાત પહેલા રાષ્ટ્ર સાથે જોડી દીધી. રાષ્ટ્ર સાથે જોડે એનો વાંધો નથી, પણ એવું હોય કે ભ્રષ્ટાચારીઓ લાઈનમાં ઉભા છે, કાળા બજારીયાઓ લાઈનમાં ઉભા છે, તમે જોવા એમ કે કેવા લાઈનમાં ઉભા છે. લાઈનમાં તો બિચારા મધ્યમ વર્ગ અને ગરીબ લોકો ઉભા હતા કે જેમને રોજે રોજ લાવી અને જે એક બે નોટો હતી 500 ની 1000 ની એ બદલાવા લાઈનમાં ઉભા હતા. અને એટલું નહીં, એટીએમ ની બધી તો વાતો કરવાની જવા દો, પણ હજી તરત જ એ મુદ્દો જોયો કે આ તો બુમરંગ સાબિત થાય છે એટલે તરત જ એના ઉપર શિફ્ટ થઈ ગયા આતંકવાદ ઉપર. બીજા દિવસે આતંકવાદીઓ જોડે પણ નોટો પકડાઈ, એટલે એમનો સીધો મુદ્દો શિફ્ટ કરીને નકલી નોટો ઉપર લાવી દીધા, તો એ નકલી નોટો પકડાઈ. પછી ભ્રષ્ટાચાર ઉપર લાવી દીધો, તો ભ્રષ્ટાચારમાં 2000ની ગુલાબી નોટ જ પકડાઈ અધિકારીઓ પાસે. એટલે એક પછી એક પછી એક દરેક તબક્કે નિષ્ફળ જવા માંડ્યા, એટલે એમની પાસે કોઈ વિકલ્પ જ નહોતો. એટલે પોતાની એક જૂઠ છુપાવવા માટે 100 જૂઠ જેમ વ્યક્તિ બોલે ને એમ એક પછી એક પછી એક પછી જે નવી 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 વાતો લાવે એમાં પ્રજા ભરમાતી ગઈ. આપની સાથે જેટલા બી જિજ્ઞેશભાઈ, અલ્પેશભાઈ, નેહાબેન અને બારથી પણ બધાને સરખો ટાઈમ આપજો. બિલકુલ. એમણે જે વાત કરી કે દેશની બહારથી કાળું નાણું ન લઈ શક્યા, મને લાગે છે કે હું એની જો ડિટેલમાં જઈશ તો આપનો વધારે ટાઈમ જશે. પરંતુ કોંગ્રેસે શા માટે SIT ન બનાવી, મારો પ્રશ્ન છે. બીજો પ્રશ્ન છે કે સુપ્રીમ કોર્ટે 2009માં પણ કહ્યું, શા માટે કોંગ્રેસે SIT ન બનાવી? 2013માં ફરી સુપ્રીમ કોર્ટે અલ્ટિમેટમ આપ્યું, ન બનાવી. 2014ના જાન્યુઆરીમાં ફાઇનલ એમ કીધું કે તમે બનાવો નહીં તો સુપ્રીમ કોર્ટ બનાવી દેશે SIT. સરકાર એમની ગઈ, યુપીએની નરેન્દ્રભાઈની સરકાર આવી, પહેલી જ કેબિનેટમાં SIT બનાવી, નંબર વન. ત્યારબાદ તબક્કા વાઇઝ આ કાળું નાણું બહાર કાઢવા માટે, આ ભ્રષ્ટાચારીઓનું નાણું બહાર કાઢવા માટે જે ભૂતકાળની સરકારો દ્વારા, જે હવે સાંભળો ભાઈ, હું એક શબ્દ નથી બોલ્યો, જે 10-12 લાખ કરોડ રૂપિયાનો જે ભ્રષ્ટાચાર થયો હતો એના સંદર્ભમાં, અને અન્ય રૂટ જે એના ભ્રષ્ટાચારના છે, આપણે જાણીએ છીએ કે જે કેશ ઇકોનોમી છે એમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થાય છે, એ ભ્રષ્ટાચારથી પેદા થયેલું કાળું નાણું દૂર કરવા માટે આ ડિમોનેટાઇઝેશનના સ્ટેપ પહેલા બેનામી સંપત્તિનો એક્ટ પણ જૂનમાં પાસ થયો. ફોરેનનું જે આઈડીએસનો કેટલા પકડાય, હવે જે પૈસા બેંકોમાં ભરાઈ ગયા છે, પછી એ જનધનમાં હોય કે અન્ય ખાતામાં હોય, એ ભરાયા છે બધા પૈસા કઈ બેંકમાં ભરાયા, એટલે એ વ્હાઇટ મની નથી, એમાં પણ બ્લેક મની હશે. એટલે સરકારની, RBIની, બેન્કિંગ સેક્ટરની જે સિસ્ટમ છે એમાં પણ શોધશે. અને છેલ્લું કહું કે જે મારા મિત્રે જુદા જુદા આક્ષેપ કર્યા કે દર વખતે નવા નવા બહાના કાઢ્યા, જે દિવસે ડિમોનેટાઇઝેશનની જાહેરાત થઈ નરેન્દ્રભાઈ દ્વારા, ત્યારે એમણે કાળું નાણું, ભ્રષ્ટાચારી વાળું નાણું, ટેરરિઝમ વાળું, આ બધા જ વિષયો
કયા છે, આ કઈ નવા નવા વિષય નથી. મૂળ કોંગ્રેસને દુખ્યા છે કારણ કે દેશની જનતાનું સમર્થન છે. જી, પરંતુ જે 60-40 ના રેશિયોમાં જે લોકોએ વાઇટ કરી દીધા, 80-20 ના રેશિયોમાં વાઇટ કરી દીધા. સંધ્યાબેન, હું આપને એ જ કહેવા માંગુ છું, નેહાબેન અર્થશાસ્ત્ર સાથે એમની પાસે પણ લઈશું જવાબ. એમની પાસે પણ તમે બેન્કિંગ સેક્ટરમાં જમા થઈ ગયા એટલે વાઇટ થઈ ગયા, જરૂરી હોય એ નથી. જે પાછલા બેંકમાં તો ગયા જ નથી લોકો, બેંકની બહાર પણ જે લોકોએ વાઇટ કરી દે છે. અલ્પેશ, બેંકની બહાર વાઇટ, હું 14 લાખ પકડાયા, 15 લાખ. અરે ભાઈ, એ તો ખાલી 4000 કરોડ રૂપિયા, 4000 કરોડ રૂપિયા બ્લેક પકડાયા છે બેંકિંગ સેક્ટરમાં. પિંક નોટો પકડાઈ છે. અલ્પેશભાઈ, કોંગ્રેસ તો ગુલાબી નોટ નો વાંધો, કારણ કે એમ તો લીલી જ જોઈતી હોય, કારણ કે મૂળ તો પેલી ઘેર ભેગી જ કરી છે. વડાપ્રધાનશ્રીનો નિર્ણય જો ભ્રષ્ટાચાર નાબૂદ કરવાનો અને દેશભક્તિ માટેનો નિર્ણય હતો, 100% આવકાર આખા દેશે આવકાર્યો. સાહેબે કહ્યું એમ કે 50 દિવસ તકલીફ વેઠી રહ્યું, કદાચ દેશભક્તિ માટે કદાચ 50 ના 100 દિવસ કેમ તો લોકો વેઠવા તૈયાર છે. પણ કારણ આપવું પડે સાહેબ, કે સાહેબ નોટો તમે બંધ કરી તો એ કયા કારણસર બંધ કરી? ભ્રષ્ટાચાર આનાથી નાબૂદ થઈ ગયો? કારણ કે નોટો જે છે એ ક્યાંક 100 કરોડ, ક્યાંક 200 કરોડ ની નોટો, 2000 ની નોટો પકડાવવા મળી. પરિસ્થિતિ એ છે કે સાહેબે ભ્રષ્ટાચાર ની વાત કરી તો પહેલો તમે સાહેબને સીધો સવાલ કર્યો, ભ્રષ્ટાચારી પૈસા સંધ્યાબેન કોની જોડે? તો પોલિટિકલ લોકો જોડે, રાજકીય આગેવાનો. એ ભાજપ કોંગ્રેસ વાળા લડે છે, પણ હકીકતમાં દેશ જાણવા માંગે છે. ભારતીય જનતા પાર્ટી ને કોંગ્રેસ ને અન્ય રાજકીય પાર્ટીઓ, કાળું નાણું ની જનતા કોણ છે? તો કાળું નાણું કોણ જનતા આપે કે ભ્રષ્ટ રાજકીય નેતાઓ અને ભ્રષ્ટ અધિકારી, જેમની જોડે કાળું નાણું છે એવા લોકોની બેનામી મિલકત ની તપાસ થવી જોઈએ. 5 વર્ષ પહેલા ધારાસભ્ય બન્યા પહેલા એમની જોડે કેટલી મિલકત હતી, અને 5 વર્ષ ધારાસભ્ય બન્યા પછી એમની જોડે કેટલી મિલકત છે? જયારે ફોર્મ ભરે છે ત્યારે એમની મિલકત જાહેર કરે છે. 2000 રૂપિયા કે 2 તોલા સોનું હતું, એ 2 તોલા સોનું 5 વર્ષ પછી 200 તોલા થઈ ગયું, 2000 ના 2 લાખ થઈ ગયા, એની તપાસ થવી જોઈએ. પણ પરિસ્થિતિ એ છે કે સામાન્ય ગામડાનો માણસ, જે બચારો 2000 કે 5000 જેની જોડે પડ્યા છે, જે દરરોજ 200 રૂપિયા કમાય છે, આવા લોકોને તકલીફ પડી રહી છે. હકીકત એ છે કે મોટા જે મોટા ગજાના, જેમની જોડે બહુ મોટા પૈસા છે, નાના માણસ તો પૂછું ગામડા, આજે મેં પૂછ્યું હતું સભામાં કોની જોડે નોટો, તો એ લોકો જવાબ કરે સાહેબ અમારી જોડે તો પૈસા જ નથી. એટલે જેની જોડે પૈસા નથી એ 2000 લેવા માટે લાઈનમાં ઉભો છે, જેની જોડે 5-5 કરોડ કે 50-50 કરોડ છે એના પૈસા વાઇટ થઈ ગયા. એટલે ક્યાંક બેંકોમાં થયા, અને કદાચ બેંકોમાં નહીં જવા માની લઈએ, પણ 15-20% એ 200-200 કરોડ રૂપિયા ક્યાંક વાઇટ થઈ ગયા. જે એવું ભૂલી જાઓ કે બીજેપી ના હતા, બીજેપી કોંગ્રેસ ના રાજકીય નેતાઓ ના હતા, ભ્રષ્ટ અધિકારીઓ ના હતા, બીજા ના તો પછી ખબર નહી. પણ સવાલ એ છે અનિલભાઈ ને પણ, કે સાહેબ જે પૈસા વાળા થયા, જે ખેડૂતે 5 વર્ષ 15 વર્ષ ખેતી કરીને કાળી મજૂરી કરી કરકસર થી જિંદગી જીવી અને 10-15-20 લાખ રૂપિયા ભેગા કર્યા, તો એ કાળું નાણું કહેવાય? સાંભળી લેજો, કારણ કે ખેડૂત દર વર્ષે 2-2 લાખ રૂપિયા જમા કરે અને 10 વર્ષે 15-20 લાખ ભેગા કરે ને, ખેડૂતની તાસીર શું છે કે કેશમાં વ્યવહાર કરે છે અને પાછો એ ઘરમાં જ પૈસા રાખે છે, બેંકમાં મૂકવા ટેવાયેલો નથી. એ જ રીતે એક નાની ગૃહિણી, એ બેન 500 રૂપિયા 1000 રૂપિયા ભેગા કરીને એને 2 કે 3 લાખ કે 5 લાખ ભેગા કર્યા, શું આ કાળું નાણું કહેવાય? હકીકતમાં ટેન્શનમાં આવા લોકો છે, જેના 100 કરોડ રૂપિયા છે એને 80 કરોડ રૂપિયા લઈ લીધા અને 20 કરોડ રૂપિયા ટકાવારી આપી દીધી. હકીકતમાં અમે જોવા શું માંગે છે? દેશ જોવા કોને માંગે છે? દેશ એવા લોકો જોવા માંગે છે કે જે મોટા ગજાના, જે મોટા કરોડોપતિઓ છે, જેમણે ભ્રષ્ટાચારથી પૈસા ભેગા કર્યા છે. નોટે કે ઉદ્યોગપતિઓ, ઉદ્યોગપતિઓ ક્યાંક એમને ધંધા કર્યા છે, ધંધા રોજગાર કરીને જે સુખી થયા, જે સારા રસ્તે સુખી થયા, એમને જોવા નહીં માંગતા. જોવા માંગે છે કોને? તો કે જેની જોડે 5 રૂપિયા નતા આજે એ ગાડી લઈને ફરે છે, એવા લોકો જોવા માંગે છે કે જેમણે ભ્રષ્ટાચારથી પૈસા ભેગા કર્યા. જો એ જોવા મળે તો સાહેબનો પ્રયત્ન ખૂબ આવકાર્ય છે. સાહેબને તો વિનંતી કરી કે સાહેબ એવો પ્રયત્ન કરો કે આવા લોકોની બેનામી સંપત્તિ બહાર આવે ને જે પૈસા આવે એમાંથી ખેડૂતોનું દેવું માફ થાય, ગુજરાતની અંદર કે આખા ભારતમાં ગરીબોને કંઈક હિસ્સો મળે, એમને કંઈક મળે, એવા પ્રયત્ન થાય તો 100% આનાથી કંઈક મળી શકે. જી જી, જોકે મોદીજીએ પણ કહ્યું છે કે જે ભંડોળ એકઠું થયું છે ત્યારબાદ એના પરથી આગળ નવી નવી સ્કીમ આવશે અને ગરીબો માટે તે ઉપયોગ કરવામાં આવશે. જિગ્નેશ, લાગે છે કે ગરીબો માટે એ પૈસા વાપરવામાં આવશે? મને લાગે છે કે આપણે મોદી સાહેબનું હૃદય કળી નથી શક્યા. બિચારા બહુ ભોળા માણસ છે, એમાં શું એમને બીએ વિથ ઇકોનોમિક્સ કરવાનું રહી ગયું? એટલે આપણે નક્કી કર્યું કે આ દેશની 120 કરોડ જનતાના ગણિત સાથે આપણે રમીએ અને 120 કરોડ જનતાને ધંધે લગાડી 6 મહિનાની અંદર કેટલી નકલી નોટો પામ્યા? તો ફક્ત 3 કરોડ. કોર્પોરેટ કંપનીઓએ બેંકો જોડેથી જે કરજ લીધું હતું અને હાથ અધ્ધર કરી દીધા અને નાદારી નોંધાઈ,
એવા લેણા માફ કર્યા કેટલા? તો 1.14 કરોડ, 3,185 કરોડ આઈટીની રેડમાં પકડાયા, અને શિવાજીના સ્ટેચ્યુમાં ખર્ચવાના 3,600 કરોડ. એટલે નોટબંધી પછી આ દેશની જનતાને શું મળ્યું સરવાળે? તો લાંબી લાંબી કતારો અને એક સ્ટેચ્યુ. જિગ્નેશ, લાંબી લાંબી કતારો અને સ્ટેચ્યુ. એસબીઆઈ, આ ગણિત છે એમનું. જિગ્નેશ, એસબીઆઈ ના એકલાના 5 કંપનીઓમાં સુઝલોન, જીવીકે, અદાણી અંબાણી, હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન, આ 5 કંપનીઓના 4.45 લાખ કરોડ રૂપિયા એનપીએ છે, ડિફોલ્ટર છે. 4,45,000 કરોડ રૂપિયા. એટલે મારું જે કહેવાનું તાત્પર્ય હતું એ હતું કે ગુજરાતની જનતાએ, ગુજરાતના સામાન્ય નાગરિકોએ અને દેશના સામાન્ય નાગરિકોએ હૃદય પર હાથ મૂકીને પોતાને પૂછવાનું છે કે છેલ્લા 1 દાયકામાં 10 વર્ષમાં જે લોકોએ, જે સરકારોએ 40 લાખ કરોડ બિઝનેસ ગ્રુપ્સ, કોર્પોરેટ કંપનીનો, ઉદ્યોગ ગૃહોના માફ કર્યા, એ લોકો કાળું નાણું પાછું લાવશે? ખેડૂતોના માફ કરો, એ લોકો કાળું નાણું પાછું લાવશે? ખેડૂતો ખાસ કરીને, હાજી ખેડૂતો, ખેડૂતોનો કર્જ માફ થશે. બંને મારા મિત્રોએ, અલ્પેશભાઈ અને જિગ્નેશભાઈ, ખૂબ સરસ વાત કરી કે જે સરકારે 8 લાખ કરોડની લોનો આપી એ કોંગ્રેસ. એટલે મારે કેવું નથી કે કોંગ્રેસે આપી, એ સરકારો પાસે દેશની જનતાએ જવાબ માંગવો જોઈએ. નંબર વન, અલ્પેશભાઈ ખૂબ ખૂબ સારી વાત કરી, એકદમ ન્યુટ્રલ વાત કરી છે. એમણે જે કીધું કે ખેડૂતોની એક સમસ્યાની વાત કરી, એમણે કીધું કે ગૃહિણીઓની સમસ્યાની વાત કરી. મને એવું લાગે છે કે નરેન્દ્રભાઈ અને ત્યારબાદ ફાઇનાન્સ મિનિસ્ટરે પણ કહ્યું છે કે જેના વ્હાઇટ કમાયેલા પૈસા છે, જેના ધંધા રોજગાર દ્વારા, પછી ખેતી હોય કે નાનો કોઈ ઉદ્યોગ હોય અથવા તો ગૃહિણીની બચત છે, એને કોઈ મોટી એમાઉન્ટ હોય તો ખાલી એનું જસ્ટિફિકેશન આપવાનું છે. આ આખી લડાઈ જે લાખો કરોડો ને હજારો કરોડો રૂપિયા જે લોકો દબાઈને બેસી ગયા છે, જે લોકો રિયલ એસ્ટેટમાં, ગોલ્ડ અને જ્વેલરીમાં રોકાણ કરીને બેસી ગયા છે, એવા લોકોને પકડવા માટેનો આ સવાલ છે. નંબર વન. બીજું, કદાચ તરત જ આર્ગ્યુમેન્ટ થશે, અને જે ખેડૂતોની વાત કરીએ, આમની જોડે કોઈ એવા આધાર નહીં હોય કે આ પૈસા મેં નહીં હોય, દરેક નહીં. આપણે આર્થિક આર્થિક દ્રષ્ટિએ પણ એવું છે, આપણી સાથે છે સંધ્યાજી, બીજી જમા પૂંજીના, આપણે રાજકારણથી થોડો અલગ પણ જવાબ લેવાનો પ્રયત્ન કરીએ. છેલ્લી વાત કરજો, હું નોન પોલિટિકલ વાત કરું. બીજું કે આ આખો વિષય અર્થશાસ્ત્ર અને એની સાથે સંકળાયેલો વિષય, હું પોતે પણ ડોક્ટર છું પણ અર્થશાસ્ત્રી નથી. મને લાગે છે કે દેશની 120 કરોડ જનતા જો અર્થશાસ્ત્રી થઈ જાય તો પછી શું થઈ શકે આ દેશનું? જે આના આ ક્ષેત્રના નિષ્ણાતો છે એમાં પણ જુદા જુદા મત છે. ક્યાંક કેટલાક નિષ્ણાત અર્થશાસ્ત્રીઓ કે જેને જુદા જુદા એવોર્ડ મળ્યા છે, કેટલાક આ વસ્તુની વિરુદ્ધમાં છે, એની સાથે બીજા એવા કેટલાય લોકો છે, મેં જુદા જુદા લેખ વાંચ્યા છે કે જે આ વાતની સપોર્ટમાં પણ છે. કારણ કે આખા વિશ્વમાં આ પ્રકારનો એક નિર્ણય સૌ પ્રથમ વખત લેવાયું. મૂળ એક મિનિટ જયરાજભાઈ, આપ કહેજો, મૂળ આ નિર્ણય, હું નોન પોલિટિકલ વાત કરું છું. આખા નિર્ણયને, આ આખા નિર્ણયની પાછળનો હેતુ અને એ નિર્ણયને સફળ કરવા માટે, એટલે કે કાળા બજારીયાનો પકડવા માટે જે પ્રકારનો પરિશ્રમનો યજ્ઞ આદરેલો છે, આનો વિચાર કરવો જોઈએ. બંને પ્રકારના વ્યૂ ધરાવતા ઇકોનોમિસ્ટ, એક ઇકોનોમિસ્ટ લોબી એવું માનતી હોય કે નોટબંધી યોગ્ય, અને બીજા અર્થશાસ્ત્રીઓની લોબી એવું માનતી હોય કે અયોગ્ય, એ બંને માંથી કોઈ એવું નથી કેતું કે નોટબંધી કરવાથી આતંકવાદને નાથી શકાય. હાલ આપણે રોકાવું પડશે નાનકડા બ્રેક માટે. બ્રેક બાદ પાછા આવીશું અને આર્થિક દ્રષ્ટિએ શું ફાયદા થઈ શકે છે તે પણ જાણીશું આ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. બિગ ડિબેટમાં છેલ્લો દિવસ, નોટબંધીના 85 દિવસ પૂર્ણ થઈ ગયા છે. હવે આગળનું ચિત્ર શું દેખાઈ રહ્યું છે તે જાણવાનો પ્રયત્ન કરીશું. આર્થિક દ્રષ્ટિએ નેહાબેન શું લાગી રહ્યું છે? દેશ સદ્ધર થશે, જીડીપી ગ્રોથ થશે, વધશે જીડીપી? કારણ કે વાત તો ઘણી મોટી મોટી કરવામાં આવી, પરંતુ અત્યારે પરિસ્થિતિ શું દેખાઈ રહી છે? જીડીપીની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી જીડીપીનો આધાર આર્થિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો છે. તમે કેટલી આર્થિક પ્રવૃત્તિઓ ગતિમાન છે એની સાથે સંકળાયેલો છે. અત્યારે તો એવું લાગી રહ્યું છે કે આર્થિક પ્રવૃત્તિઓ અટકી પડી છે. અર્થશાસ્ત્રમાં એક મલ્ટીપ્લાયરનો કોન્સેપ્ટ છે, એટલે તમે સરકાર જો 100 રૂપિયા નાખે તો એ ફરતો 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 100 ના 10,000 થાય. એ મલ્ટીપ્લાયર ઊંધ દિશામાં પણ ચાલે. જો 100 રૂપિયા અટકી પડ્યા તો એની પાછળની આવક પણ અટકી પડે. એટલે જીડીપી તાત્કાલિક 1-2 ક્વાર્ટર સુધી વધે
એવા તો કોઈ એંધાણ દેખાતા નથી. અઘરું સૌથી વધારે પડવાનું છે એ નાના ઉદ્યોગોને, ખેડૂતોને, કે જે મોટાભાગની ઇકોનોમી રોકડ ઉપર આધારિત છે, એ લોકોના જે ધંધા અત્યારે અટકી પડ્યા છે, એ લોકોને જે અટકી પડેલા ધંધા છે એને ફરી રિવાઇવ કરવા હોય, એને ફરી શરૂ કરવા હોય, તો એ લોકોના જે પણ ઉત્પાદનના સાધનો છે જે અત્યારે વિખરી રહ્યા છે, શ્રમિકો પાછા જઈ રહ્યા છે ઘરે, એ લોકોને ફરી પાછા લાવવા, ભેગા કરવા, ફરી પાછા મૂડી એકઠી કરવી, એ બધી તકલીફો જે પડશે એ ફરી પાછું બધાને સંગઠિત કરતા સમય લાગશે. એટલે સમય તો ઘણો લાગશે, એ આટલું આસાન નહીં હશે. અને નોટબંધીને કારણે, ડિમોનેટાઇઝેશનને કારણે ભવિષ્યમાં બે ક્વાર્ટર પછી કે ત્રણ ક્વાર્ટર પછી પણ અર્થશાસ્ત્રને વેગ મળશે કે કેમ, એ અત્યારે કહેવું બહુ જ અઘરું છે. નહીં તો અન્ય દેશોની તુલના જે કરવામાં આવે છે તો પછી એ શું છે કે અન્ય દેશોમાં ડિમોનેટાઇઝેશન થયું, તેની અસર કંઈક અલગ થઈ છે, ભારતમાં પણ અસર સારી એવી જોવા મળશે, પોઝિટિવ જોવા મળશે, આ શું દર્શાવે છે? ખરેખર આપણે જે રીતે ડિમોનેટાઇઝેશન કર્યું છે એ સંદર્ભમાં ડિમોનેટાઇઝેશન વિશ્વના કોઈ મોટા દેશે નથી કર્યું. અને જ્યાં પણ ડિમોનેટાઇઝેશન થયું છે ત્યાં મુખ્યત્વે જ્યાં વકરી ગયેલો જે ફુગાવો હોય, કે જે તમે બેકાબુ બની ગયેલો ફુગાવો હોય, ત્યારે તમે નોટબંધી કરી, તમે લોકોની ખરીદ શક્તિને અટકાવી અને તમે ત્યાંની દેશો, ત્યાંની સરકારોએ ફુગાવાને કંટ્રોલમાં લાવવાની કોશિશ કરી છે. પણ આપણે ત્યાં જે ડિમોનેટાઇઝેશન થયું છે એને અને એનો કોઈ સંદર્ભ નો મેળ બેસતો નથી, એટલે સરખામણી જ મારી દ્રષ્ટિએ તો અપ્રસ્તુત છે. હા, એટલે સરખામણી થઈ જ ન શકે. મિત્ર પણ આપણી સાથે જોડાય છે. મિત્ર, આપની પણ એક ફિલ્મ હતી છેલ્લો દિવસ, આ પણ છેલ્લો દિવસ, ક્યાંય સામંજસ્ય દેખાય છે આ છેલ્લા દિવસમાં? યુવાઓ શું માની રહ્યા છે? યુવાનો તરફથી વાત કરું તો એક વાત અહીંયા હું ક્યારનો સાંભળી રહ્યો છું આર્ગ્યુમેન્ટ વચ્ચે, એટલા માટે ના બોલ્યો કારણ કે મારે કોઈને ડિસ્ટર્બ નતા કરવા. પણ એક વાત એ છે કે ડિમોનેટાઇઝેશન સાથે આપણે ભૂલી રહ્યા છીએ કે કેશલેસ જે વસ્તુઓ છે, નાના ધંધાની હમણાં વાત થઈ તો એક 6 રૂપિયાની લસ્સી માટે પણ જો હું, કે 6 રૂપિયાની સોડા માટે જો હું પેટીએમ કરી શકતો હોઉં, તો નાના ધંધાઓ હવે ધીમે ધીમે ડિમોનેટાઇઝેશન સાથે સાથે જ ટેકનોલોજીને સ્વીકાર કરી રહ્યા છે. તો એ મારું માનવું છે કે નાના ધંધાઓ હવે એ વસ્તુને સમજી રહ્યા છે. બીજી સાઈડ જયારે અર્લિયર ડેઝ ની વાત કરું કે ડિમોનેટાઇઝેશન અનાઉન્સ થયું ત્યારે ખાલી કદાચ એક અઠવાડિયું એવું હતું કે મારા ગજવામાં 2000 રૂપિયાની નોટ હોય ને 200 રૂપિયાની વસ્તુ ખરીદી હોય તો મને ચેન્જ ના મળે. પણ આઈ ડોન્ટ થિંક કે છેલ્લા 15-20 દિવસથી એવું કંઈ પણ થયું હોય. એટીએમ્સમાં પણ હું ઓછી લાઈન જોઈ રહ્યો છું, બેંકમાં પણ ઓછી લાઈન જોઈ રહ્યો છું. 50 દિવસ થવા આવ્યા છે ને આઈ કેન સી દેટ વસ્તુઓ બદલાઈ રહી છે, હવે થોડું નોર્મલાઇઝ થઈ રહી છે વસ્તુ. એટલે અને પ્લસ ટેકનોલોજીનો સપોર્ટ પણ મળી રહ્યો છે અને લોકો સ્વીકારી રહ્યા છે. નાની નાની 20 રૂપિયાની વસ્તુ પણ પેટીએમ થઈ શકે છે. તો ઇટ્સ અ વેરી પોઝિટિવ સાઇન અકોર્ડિંગ ટુ જી જી ને આબેન. પરંતુ મેટ્રો સિટીઝમાં આ દેખાઈ રહ્યું છે ને, ગામડાઓ અથવા તો ટાઉનમાં જવા જાવ તો ક્યાં છે? સમજાવવું છે કે આપણી અર્થતંત્રની સમજણ જ બહુ અલગ છે. આપણે જે અર્થતંત્રને સમજીએ છીએ એ આપણી આજુબાજુ શહેરી વિસ્તારોમાં જે આપણને દેખાય છે, આપણે માટે અર્થતંત્ર ત્યાં સીમિત થઈ જાય છે. અત્યારે અમદાવાદ જેવા શહેરોમાં પણ મને પોતાને પેટ્રોલ પંપ જેવી જગ્યાએ પણ ઇન્ટરનેટની કનેક્ટિવિટી ન મળવાને કારણે જ્યારે મને પ્રશ્ન થતા હોય, ત્યારે આપણે ગામડાઓના વિસ્તારોમાં જ્યારે આપણે આ ટેકનોલોજીનો ઉપયોગ થાય એ જરૂર આવકાર્ય છે, પણ એ રાતોરાત પરિસ્થિતિ નથી બદલાવાની. એને માટેનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ એ તો પહેલા આપણે સાબિત કરીએ. એ પહેલા આખા બદલાવનો ભાર આપણે નાની ઇકોનોમી પર નાખી દઈએ તો એ ઇકોનોમી તો ઠપ થઈ જશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પોતાની અનુકૂળતા જોઈ રહ્યું છે. જે પ્રમાણે ભાઈ વાત કરી રહ્યા છે, શહેરી વિસ્તારો કે જે ભણેલા ગણેલા વર્ગ છે એની વાત કરે છે, પણ ભારતનો 50% ઉપરનો વર્ગ ગામડાઓમાં વસે છે અને અભણ વર્ગ છે જે રોજ મજૂરી કરી ખાય છે. પેટીએમ કરવા જશે, 200 રૂપિયા કમાતો હોય, નહીં 200 રૂપિયા કમાતો હોય અને પેટીએમ કરીને 5 રૂપિયા 100 રૂપિયા કપાતા હોય અને 200 રૂપિયામાં 10 રૂપિયા પેટીએમ કરીને કપાય, એ તો એના 10 રૂપિયાની કિંમત એને જ પૂછો. જે આપણી પાસે આવું છું, પરંતુ આપણે કમ્પલસરી બ્રેક લેવો પડશે. બ્રેક બાદ પાછા આવીશું, આપણો જવાબ લઈશું. જયરાજભાઈ, બ્રેક બાદ આપણે જવાબ લઈશું.